बोले बीजो नहीं परमेश्वर पोते बोले बीजो नहीं परमेश्वर छे पोते हुकुम बिना ले नहीं पृथ्वी माथे पा भीम के भोले मन हये बांधे हम भीम साहेब के भोले मन हये बांधे सारम बापा ने याद करवा से ये महापुरुष ने घनी वाणी आपने गवाई से सदु सारम बापा कैसे
ने छोटो पाड़ो तो ए रियो बोले बीजो नहीं परमेश्वर पोते अज्ञानी ने आंधलो अगोर इन गोते स्वारम बापा एवा शब्दो बांधेला किसी पांच पारक पहला मुआ कर्म इंद्री पांच महापुरुषो एने हदमा लीधी से पहला मरती तो कोई वस्तु नहीं कहीं मरे नहीं ए जे कर्म इंद्री पांच से એને ખાલી જ્ઞાન ઇન્દ્રિયમાં ફેરવી નાખો દો મજા પછી ઈ પાંચ પારક પહેલા મુવા નગરમાં હાટે પડી હડતાલ મળે ને કોઈ નરનાર નણંદ લેર્યું પણ પછી કઈ વધે નહી આ પાંચ ખાલી હદમાં આવી જાય ને એટલે છઠ્ઠો માનસે માથે કર્મ ઇન્દ્રી પાંચ છે પાંચ જ્ઞાન ઇન્દ્રી છે માથે 11મું મન છે પણ જે કર્મ ઇન્દ્રી છે એ જ્ઞાન ઇન્દ્રી છે વાલા માં જુદી એને ક્યાં માનવી આપણે દ્રષ્ટિ છે આપણી આનાથી તમે બુરું જોઈ શકશો અને સારું જોઈ શકશો બુરું જોહો તો કર્મ ઇન્દ્રી બનશે અને સત્ય જોહો તો જ્ઞાન ઇન્દ્રી બની જાય બે ભેગી જ રહીશું શ્રવણ છે કાન આપ્યા છે એક ઇન્દ્રી છે સારું સાંભળશો તો જ્ઞાન ઇન્દ્રી બની જાય ને એવું વ્યર્થ સાંભળશો કઈ તો કર્મ ઇન્દ્રી બનશે મુખ આપ્યું છે એ પણ ઇન્દ્રી છે જ્ઞાન એ પણ કર્મ ઇન્દ્રી છે પણ સદ રામ નામ લેવો તો જ્ઞાન ઇન્દ્રી છે બાકી તો કોઈના આત્માને ઠેંચ પોસે એવું કઈ બોલશો તો એ કર્મ ઇન્દ્રી બનશે બે હાથ આય પાસે તો હાથેથી સત્કર્મ કરશો તો જ્ઞાન ઇન્દ્રી થાય અને કાંઈ નહીં કરો તો કર્મ ઇન્દ્રી બનશે હિંસા કરશો કોઈ એવું હાથેથી કોઈ પણ એવું કામ કરશો તો કર્મ ઇન્દ્રી બની જશે એમ જ આપણા પગ છે બે પણ ઇન્દ્રી છે સારા કર્મ સારે માર્ગે કોઈ દર્શન કોઈ ભજન કોઈ સત્સંગ ત્યાં જઈને બેસ્યો તો એ કર્મ ઇન્દ્રી બનશે ક્યાંક વાયડુમાં પગ ભરાઈને બેઠા રહ્યો તો કર્મ ઇન્દ્રી બની જાય બેહવાના ઠેકાણા ગણાય ને ભાઈ અને ક્યાં લઈ જવા એ માનવ સ્વતંત્ર છે વાલા માનવના હાથની વાત છે પાંચ કર્મ ઇન્દ્રી છે એની માથે સંતો મહાપુરુષો હદ લાવી છે મરતી કોઈ વસ્તુ નહીં સદગુરુ સ્વારામ બાપા તો એવું કહે છે ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કહેશે શું જગત કે નથી જીવું આમાંથી મરે એ કોણ હું મરેશ કઈ વસ્તુ મરે છે કામ મરે ક્રોધ મરે લોભ મરે કાંઈ ન મરે આપણે હોય જાય તો લોભ તો ઊભો જ હોય એ તો આપણામાંથી ગયું એમ કયો આપણે ગયા એ નો જાય એક કડી આપણે ગાય એમાં આલો કીડીબાઈની જાનમાં ભોજલરામ બાપા ફતેપુર જલારામ બાપાના સદગુરુ મહારાજ હતા એમની જાન છે ને એમાં એ સંતોને ભક્તોને નો ઇતરાસ જો પંખી પારેવડા એટલે ભોળા ભક્તો હોય સંતો હોય ભોળા હોય પારેવડા જેવા હોય એને નો ઇતરાસ એમાં બધાને નો ઇતરાસ ભેગા ઊંટ ને નોતરો છે બંદર ને નોતરો છે કકિંડા ને નોતરો છે દેડકા ને નોતરો છે ઉંદર ને નોતરો છે ભેગો મકોડા ને નોતરો છે એમાં ગધેડા ને નોતરો છે પાછું આમંત્રણ બધાને આપ્યું છે પણ એ જાણ્યા જેવું શું હાવ એમ એ તો મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ પુરુષ હતા ને વિચાર્યા વિના અવરવાણી છે એમની મકોડો કોને કેવો કે આપણી અંદર જે લોભ હમાયેલો છે એ મકોડા રૂપી છે મકોડા જેવું લોભિયું નહીં બનવાનું દુકાને જાય ને મકોડો ગળ ખાવા તો ડબ્બો જોવે તો ડબ્બો
ऊपर चढ़े तो कोरे कोरे जो खाई निकली जाए ने तो वांधो न आवे लियो, पण लोभी होय ने कोरे न होय ऊंडो जाय, ते ऊंडो जाय तो न्या तो चिकणो गळ होय तो एमा टाटिया खूते पसी पण निकली एमा निकली न गळ पसी गळ खूब खाय माया मीठी गळी बहु लागी પણ પછી એમાં એનું મૃત્યુ થાય છે એટલે લોભમાં એ આત્મા ત્યાં અટકાઈ જાય છે. ભોજા બાપા એવું કે એવો બધો લોભ ન કરતા તમારું મૃત્યુમાં થઈ જાય. આવો કોઈ સત્કાર્ય હોય કોઈ ધર્મ કાર્ય હોય બે પૈસા ભલે વહી જતા હોય એકનું હવાયું કરીને ઠાકર ધણી આપણો ધણી આ પાવરો છે આપણને. કોઈ બેનું દીકરીઓ માટે કોઈ સાધુ સંતો માટે કોઈ બ્રાહ્મણો માટે માં ગવત્રી માટે ધર્મ કાર્ય માટે દહમ ભાગ કાઢી જ નાખો પ્રેમથી. 100 રૂપિયા મળ્યા 10 દઈ દેવા, આ ચોખ્ખો હિસાબ હશે. નો જોતી પછી વ્યાજ વ્યાજ હોતું લઈને જાય બધા નોય આપીએ આપણે, પણ તું ભેગું લઈને જાય પછી કહેતા પ્રેમથી કાઢી જ નાખવા. ગયો આ 10 રૂપિયા દેવાના ઠેકાણા તો ઘણા છે. એમાં પાછો ગધેડાને નોતરોસ, ગધેડો ફૂંકે હરણા હાલો ને કીડીબાઈની જાનમાં. એ હરણા રૂપી શું ખબર? નિંદા. નિંદક માણા હોય ને એને દી ઉગન હવાર પડે ને એટલે એને ક્યાંક જાય બેહે પછી અને હરણા ચાલુ કરે. સુર બસુરા ભલે વાગતા હોય ચાલુ હોય ને હરણાય. એટલે ભોજા બાપા કે એવું જીવન ન કરતા ગધા જેવું. જગત તમને નિંદે, જગત તમારે કોઈ યાદ ન કરે તમને, એવું ન જીવતા. આવું બધું મૂકો, લોભ મૂકો, લોભની માથે હદ રાખો, કાબુ કરો. ક્રોધની માથે કાબુ કરો, કામના માથે કાબુ કરો, એની હદ રાખો. આવું બધું મૂકો તો હાલો કીડીબાઈની જાનમાં. બાકી એની ભેગા હતા જ પંખી પારેવડા, સંતો ભક્તો તો એની ભેગા જ. મિલ્લી ઘણી
पंडित जगमुवे पंडित हुआ न कोई, ढाई अक्षर प्रेम के बढ़े सो पंडित। भगवान नु नाम से प्रेम से अढ़ी अक्षर जटला से सत्य से जोजो तुम हरी दृष्टि करो। कृष्णा જેટલા અઢેક્ષર છે એ સત્ય છે અને પ્રેમ છે, પ્રેમ છે ભગવાનનું રૂપ છે આનંદ। સાહેબો એને આનંદ કીધો છે, આપણે એને પ્રેમ કહીએ છીએ। મારી હેલી આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, ગગન બ્રહ્મ કા સ્થાન, અનંત બ્રહ્મ કા બૈષણાન, અપ્રોક્ષ બ્રહ્મ કા મેલા। आनंद क्यों तो भले, प्रेम क्यों तो भले, सत्य प्रेम तो भगवान नो रूप से भला। अपना महापुरुषों बधाई तमे जोई लो, अढ़ारे समाज में अढ़ारे वर्ण माथी तमे बधाई महापुरुषों ने ले लियो, वाल्मीकि समाज माथी ले लियो महापुरुष ने। आया अपने वात्सराय क्या छेटू से या वाघ साहेब थी गया, प्रेम साहेब कोटड़ा सांगाणी ई परंपरा माते जीवन साहिब नी परंपरा माते कोटड़ा सांगाणी प्रेम सागर विश्राम साहिब माधव साहिब एमा वाघ साहिब वाल्मीकि समाज मा थई गया। एमने चुंदड़ी से ओढे ई अमर होय अमर वरनी चुंदड़ी छेले दासी भाव आयो जोयो तुम। એટલે કોઈ પણ મહાપુરુષોને લઈ લ્યો છે દાસી ભાવ આવે છે, મેં તોરી દાસી પિયા મેં તોરી દાસી, દિનબંધુ દેવા આવી જાઓ ગોકુળ ગામના વાસી, મેં તોરી દાસી પિયા મેં તોરી। જીવણ સાહેબ ગોઘાવત સાહેબમાં છેલ્લે સતાર સાહેબ આવે છે, માણ સાહેબ એમના દીકરા ખીમ સાહેબ, એમના શિષ્ય ત્રિકમ સાહેબ, એમના શિષ્ય ભીમ સાહેબ, એમના શિષ્ય જીવણ સાહેબ, ઈ પાંખી એક બીજી પાંખી છે માં શિષ્ય નાદના શિષ્ય રવિ સાહેબ, એમના શિષ્ય મોરાર સાહેબ, મોરારના હોથી સાહેબ, હોથી સાહેબના અનવર મિયા અનવર કાજી अनवर साहेब, ना तोरी अकलित माया तेरा भेद किसी ने न पाया। अनवर साहेब ना छेला सतार साहेब। भगवान कृष्ण ना भाव गीतो, भगवान कृष्ण नो गोपी बनी पोते एवो प्रेम करो ठाकर ने। सतार बापू सूफी संत अफगानिस्तान ना पठान दरबार हता, આપણા વતનમાં રાજપીપળા જનો ભજન ભૂમિ કર્મ ભૂમિ બધું રાજપીપળા, ભાવનગર વિસ્તારમાં સિહોર પાલીતાણા રામબાપા ગોદડિયા ઢસા હરિરામ બાપા ગોદડિયા
એવા મહાપુરુષોને બહુ મળતા અને ગોપી ભાવ એમનો ગણાય છે ભાવ. સરદાર બાપુને યાદ કરી લી. હમ શેરારી કરો આ
Yeah.
सकलंक अवतार सर्वे संत भगवान कृष्ण कन्हैया प्रेम सुबलेन महापार्वती बदई हा हा